નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ટેન્ડેલ સોનલ, અશ્વમિક વિદ્યાલય, પાટણ. મિત્રો, આજે આપણે ધોરણ 3માં વિષય ગણિત ગમન અને પ્રકરણ 4 લાંબુ અને ટૂંકું. તો મિત્રો, આપણે લાંબુ અને ટૂંકા ના વિડીયોઝ જોયા છે. લાંબુ અને ટૂંકુની સરખામણી આપણે સરળ રીતે કરી શકીએ છીએ. આપણે ઉદાહરણ પણ આપ્યું હતું કે પેન્સિલ નાની હોય છે, પેન્સિલ મોટી હોય છે. જો પેન્સિલ નાની હોય તો એને આપણે ટૂંકી પેન્સિલ કહી શકીએ છીએ, અને જો પેન્સિલ લાંબી હોય તો એને આપણે લાંબી પેન્સિલ એવું કહી શકીએ છીએ. તો મિત્રો, આપણી આસપાસ નજરે આવતા લાંબા અને ટૂંકાની સરખામણી આપણે સરળ રીતે કરી શકીએ છીએ. તો લાંબા અને ટૂંકા વિશે આપણે માહિતગાર છીએ. ત્યારબાદ મિત્રો, આપણે જોયું હતું કે એકમો, લાંબા અને ટૂંકાના એકમો એટલે કે એનું માપન કરવા માટે એકમો આપવામાં આવેલ હોય છે. લાંબુ અને ટૂંકું વસ્તુનું માપન કરવા માટે અમુક એવા એકમો ઉપયોગી થાય છે, જેવા કે આપણે જોયું હતું પ્રમાણિત એકમો અને અપ્રમાણિત એકમો. તો મિત્રો, આપણે ગયા વિડીયોઝમાં જોયું હતું કે અપ્રમાણિત એકમો, તો અપ્રમાણિત એકમો કયા હતા? અપ્રમાણિત એકમો એટલે શું? આપણે ફરી એકવાર સમજણ મેળવીએ કે અપ્રમાણિત એકમો એટલે તેનું માપન થઈ શકે છે પરંતુ ચોક્કસ માપન થઈ શકતું નથી. માપન ચોક્કસ થઈ શકતું નથી, ફક્ત તેનો અંદાજ લગાવી શકાય છે. તો તેને આપણે અપ્રમાણિત એકમો કહ્યા હતા. તો મિત્રો, અપ્રમાણિત એકમો અને એને માપવા માટે આપણે જેના દ્વારા માપ્યા હતા, તો હાથ દ્વારા, આંગળી દ્વારા, વેટ દ્વારા, હાથ, આંગળી, વેટ અને ડગલા દ્વારા એનું માપન થઈ શકે છે. આપણે ઉદાહરણ પણ લીધું હતું કે શાળાએથી ઘર સુધી જવા માટે, શાળાથી ઘર સુધી જવા માટે આપણે ડગલાની ગણતરી દ્વારા આપણે અંતર માપી શકીએ છીએ કે કેટલા ડગલા થયા. એ માપન ચોક્કસ હોતું નથી, પરંતુ ફક્ત એનો આપણે અંદાજો લગાવી શકીએ છીએ. એ જ રીતે આપણે વેટ એટલે આપણે ટેબલનું માપન કરવું હોય તો આપણે વેટ દ્વારા કરી શકીએ છીએ. પેન્સિલનું માપન કરવું હોય તો પેન્સિલનું માપન આપણે આંગળીઓ દ્વારા કરી શકીએ છીએ. તેમજ દોરડાનું માપન, આપણે ગયા વિડીયોમાં ઉદાહરણ પણ જોયું હતું કે દોરડાનું માપન કરવા માટે હાથ વડે આપણે દોરડાનું માપન કરી શકીએ છીએ. તો મિત્રો, કે અપ્રમાણિત એકમો એ ચોક્કસ હોતા નથી, ફક્ત એનો અંદાજો લગાવી શકીએ છીએ. આજે આપણે જોઈશું લંબાઈના પ્રમાણિત એકમો. લંબાઈના પ્રમાણિત એકમો, તો લંબાઈના પ્રમાણિત એકમો કઈ છે? સેના દ્વારા એનું માપન થઈ શકે છે? તો લંબાઈના પ્રમાણિત એકમમાં એનું ચોક્કસ માપન થઈ શકે છે. લંબાઈના પ્રમાણિત એકમમાં કોઈ પણ વસ્તુનું માપન ચોક્કસ પ્રમાણમાં થઈ શકે છે. એનો અંદાજો નહીં લગાવી શકીએ, પરંતુ ચોક્કસ એવું માપન આપણે દર્શાવી શકીએ છીએ. તો મિત્રો, કે લંબાઈના પ્રમાણિત એકમો, તો લંબાઈના પ્રમાણિત એકમો કયા અથવા એને સેના દ્વારા માપી શકીએ? તો એને આપણે માપપટ્ટી અને મેઝર ટેપ, માપપટ્ટી અને મેઝર ટેપ. તો મિત્રો, આપણે સૌપ્રથમ જોઈશું કે માપપટ્ટી વડે કઈ કઈ વસ્તુનું માપન થઈ શકે છે. તો મિત્રો, સૌપ્રથમ આપણે જોઈએ તો માપપટ્ટી વડે સેમીમાં જ માપન થઈ શકે છે. નાના એકમોમાં માપન થાય છે. ધારો કે આપણે પેન છે, તો પેનની આપણે લંબાઈ માપવી હોય તો માપપટ્ટી દ્વારા, પેનની લંબાઈ આપણે માપપટ્ટી દ્વારા માપી શકીએ છીએ. કારણ કે એ અહીં સુધી એટલે કે નાનામાં નાના એકમો માપી શકીએ છીએ. માપપટ્ટી વડે સેમીમાં માપન થાય છે. એ યાદ રાખવાનું રહેશે મિત્રો કે માપપટ્ટી વડે કયા એકમમાં માપન થાય છે? તો માપપટ્ટી વડે સેમીમાં માપન થાય છે. શેમાં? સેમીમાં.
सैमी माँ मापन थाय छे। मित्रों अपने याद रखवानुं रहेशे के मापपट्टी वडे सेंटीमीटर मां मापन थई शके छे। त्यारबाद जोईए तो मापपट्टी मां 15 सेंटीमीटर सुधी अंको आपवामां आव्या होय छे, माटे आपणे फक्त मापपट्टी वडे 15 सेंटीमीटर सुधीनुं ज मापन करी शकीए छे। मापपट्टी वडे केटला सेंटीमीटर सुधीनुं? तो मापपट्टी वडे फक्त 15 सेंटीमीटर सुधीनुं ज मापन थई शके छे। मापपट्टी वडे 15 सेमी सुधीनुं मापन થઈ શકે છે। ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે માપપટ્ટી વડે માપન કરવું હોય તો માપપટ્ટીમાં જે 0 અંક દર્શાવવામાં આવેલ હોય છે તો 0 અંકથી માપન કરવામાં આવે તો માપન ચોક્કસ હોય છે। તો માપપટ્ટી વડે માપન કયા અંકથી શરૂ કરવાનું રહેશે? માપપટ્ટી વડે 0 અંકથી માપન કરવામાં આવે છે। ફરી એકવાર કે માપપટ્ટી વડે 0 અંકથી માપન કરવામાં આવે છે। ત્યારબાદ આપણે મિત્રો જોઈએ કે માપપટ્ટી વડે કઈ કઈ વસ્તુઓનું માપન થઈ શકે છે। માપપટ્ટી વડે કઈ કઈ વસ્તુ કે 15 સેમી સુધી જેનું માપન થઈ શકે છે? ત્યારબાદ શું યાદ રાખવાનું રહેશે કે અંક 0 અંકથી શરૂ કરવાનું રહેશે। તો આ પેનની લંબાઈ માપપટ્ટી વડે આપણે માપી શકીએ છીએ, ત્યારબાદ પેન્સિલની લંબાઈ માપી શકીએ છીએ, રબરની લંબાઈ માપપટ્ટી વડે આપણે માપી શકીએ છીએ, સંચાની લંબાઈ પણ આપણે માપપટ્ટી વડે માપી શકાય છે। તો મિત્રો એવા ઘણી બધી વસ્તુઓ છે જેનું માપન માપપટ્ટી વડે થઈ શકીએ છે। હવે આપણે વાતો કરશું મેઝરમેન્ટ। મિત્રો આપણે માપપટ્ટીની તો માહિતગાર છીએ જ, હવે છે મેઝર ટેપ। તો મેઝર ટેપ વિશે પણ તમે માહિતગાર હશો। મેઝર ટેપ એ દરજી પાસે હોય છે। મેઝર ટેપ દરજી પાસે જોવા મળે છે। મેઝર ટેપમાં મીટર એકમ વડે માપન થાય છે। મેઝર ટેપમાં કયા એકમ વડે માપન થાય છે? તો મેઝર ટેપમાં મીટર એકમ વડે માપન થાય છે। મેઝર ટેપમાં મીટર એકમ વડે માપન થાય છે। આપણે જોયું કે માપપટ્ટીમાં કયા એકમ વડે? માપપટ્ટી વડે સેમીમાં માપન થાય છે અને મેઝર ટેપમાં મીટર એકમ વડે માપન થાય છે। ત્યારબાદ આપણે જોઈએ કે આપણે એવું જોયું હતું કે માપપટ્ટી વડે 15 સેમી સુધીનું માપન થઈ શકે છે, જ્યારે મેઝર ટેપમાં 150 સેમી સુધીનું માપન થઈ શકે છે। તો મેઝર ટેપમાં 150 સેમી સુધીનું માપન આપણે કરી શકીએ છીએ। અહીં શું કીધું કે મેઝર ટેપમાં મીટર વડે માપન થઈ શકે છે। મેઝર ટેપમાં શેના વડે માપન થઈ શકે? મીટર વડે। અને એ મેઝર ટેપની લંબાઈ કેટલી હોય છે? તો 150 સેમી 150 મીટર હોય છે। તો આ રીતે મિત્રો આપણે મેઝર ટેપ અને માપપટ્ટીના એકમો સેમી અને મીટરમાં થાય છે એ આપણે સમજી શકીએ છીએ। ત્યારબાદ આપણે જોઈએ મિત્રો કે મેઝર ટેપ વડે શેનું માપન થઈ શકે છે। તો મિત્રો આપણી મમ્મીની જે સાડી હોય છે તો સાડી એ મેઝર ટેપ વડે માપન કરી શકીએ છીએ। સાડીનું માપન આપણે શેના વડે કરી શકીએ છીએ? મેઝર ટેપ વડે કરી શકીએ છીએ। એવી ઘણી બધી જે વસ્તુઓ છે એનું માપન આપણે મેઝર ટેપ દ્વારા થઈ શકીએ છે। તો આ રીતે મિત્રો આપણા જે પ્રમાણિત એકમો છે કે લંબાઈના પ્રમાણિત એકમો તો સેના સેના વડે થાય છે? માપપટ્ટી અને મેઝર ટેપ। માપપટ્ટીમાં આપણે શું જોયું કે માપપટ્ટી વડે સેમીમાં માપન થાય છે, મેઝર ટેપ વડે મીટરમાં માપન થાય છે। માપપટ્ટી વડે 15 સેમી સુધીનું માપન થાય છે, જ્યારે મેઝર ટેપ વડે 150 સેમી